હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? તો આપણે આગળના વિડીયોમાં એક સરસ મજાની વાર્તા જોઈ ગયા છે, તો હવે આપણે આગળ જોઈશું. તો લિટલ સ્ટેપમાં એક્ટિવિટી 1 આપણે જોઈશું. તો તે એક રાઇમ છે, રાઇમ એટલે કે કવિતા. તો આપણે એને શું કરવાનું છે, તમારે એને સાંભળવાનું છે અને એને મારી સાથે પછી ગાવાની કોશિશ કરવાની છે. ઘરે અત્યારે તમારે મને સાંભળવાની છે અને પછી તમારે જાતે એને ગાવાની કોશિશ ઘરે કરવાની છે. તો આપણે પોએમને જોઈએ કે વેર ઇઝ, સૌથી પહેલાં આપણે પોએમને આપણે ગાઈશું કે વેર ઇઝ થમકીન, વેર ઇઝ થમકીન, હિયર આઈ એમ, હિયર આઈ એમ. હાવ આર યુ ટુડે સર, હાવ આર યુ ટુડે સર, હાવ આર યુ ટુડે સર. વેરી વેલ થેન્ક યુ, વેરી વેલ થેન્ક યુ. વેર ઇઝ પોઇન્ટર, વેર ઇઝ પોઇન્ટર, હિયર આઈ એમ, હિયર આઈ એમ. હાવ આર યુ ટુડે સર, હાવ આર યુ ટુડે સર. વેરી વેલ થેન્ક યુ. Where is tall man? Where is tall man? Here I am, here I am. How are you today, sir? How are you today, sir? Very well, thank you. Very well, thank you. Where is ring man? Where is ring man? Here I am, here I am. How are you today, sir? How are you today, sir? Very well, thank you. Very well, thank you. Where is Pinky? Where is Pinky? Where is Pinky? Here I am, here I am. How are you today, ma'am? How are you today, ma'am? Very well, thank you. Very well, thank you. ચાલો તો હવે આપણે પોએમને સમજીએ. હું એક લાઇન ગાઈશ અને પછી તમને એનો મિનિંગ સમજાવીશ, તો તમે સમજતા જજો. કે વેર ઇઝ થમકીન, થમકીન એટલે શું થાય? તો થમકીન એટલે આપણો અંગૂઠો. તો અંગૂઠો ક્યાં છે એવું અહીંયા પોએમમાં ગાય છે. તો હિયર આઈ એમ, હિયર એટલે કે અહીંયા, ને આઈ એમ એટલે કે હું છું. તો હું અહીં છું. ત્યાર પછી એને પૂછે છે કે હાવ આર યુ ટુડે સર, તમે કેમ છો સાહેબ, આજે તમે કેમ છો સાહેબ. ટુડે એટલે કે આજે, આજે તમે કેમ છો સાહેબ. તો એનો જવાબ આવે છે કે વેરી વેલ થેન્ક યુ, વેરી વેલ થેન્ક યુ, એટલે કે હું ખૂબ જ મજામાં છું, તમારો આભાર. ચાલો હવે આપણે આગળ જોઈએ કે વેર ઇઝ પોઇન્ટર, વેર ઇઝ પોઈન્ટર. પોઈન્ટર એટલે કે આપણી અંગૂઠાની પછીની જે આંગળી આવે છે તે, બીજા નંબરની. તો હિયર આઈ એમ, હિયર આઈ એમ, હું અહીં છું. હાવ આર યુ ટુડે સર, આજે તમે કેમ છો સાહેબ. તો વેરી વેલ થેન્ક યુ, મજામાં, આભાર. થેન્ક યુ એટલે કે આભાર. અને ત્યાર પછી આવે છે કે વેર ઇઝ ટોલ મેન, ટોલ મેન એટલે શું થાય? ટોલ એટલે કે ઊંચો, અને મેન એટલે કે માણસ. એટલે કયો માણસ છે, જે ઊંચો માણસ છે તે ક્યાં છે? તો આપણી જે આંગળા છે, આપણો હાથ છે, તો તેની અંદર આપણી જે સૌથી લાંબી આંગળી છે ને, ત્રીજા નંબરની, પહેલાં આવે છે પોઈન્ટર, અરે પહેલાં આવે છે થમકીન, અંગૂઠું, ત્યાર પછી આવે છે પોઈન્ટર, અને ત્યાર પછી આવે છે આપણી ટોલમેન, એટલે કે આપણા હાથની ત્રીજા નંબરની આંગળી. તો તેને આપણે શું કહીશું? તો ટોલમેન એટલે કે તે બધી જ આંગળીઓમાં સૌથી ઊંચી છે, એટલે આપણે તેને કહીશું ટોલમેન. તો ટોલમેન, વેર ઇઝ ટોલમેન? તો હિયર આઈ એમ, હું અહીં છું, આંગળી બતાવે છે. ત્યાર પછી આપણે જોઈએ કે હાવ આર યુ ટુડે સર, આજે તમે કેમ છો સાહેબ. તો વેરી વેલ થેન્ક યુ, એટલે કે મજામાં, આભાર. ત્યાર પછી આવે છે કે વેર ઇઝ રિંગ મેન, રિંગ મેન એટલે કે રિંગ એટલે કે વીંટી, અને મેન એટલે કે માણસ, એટલે કે જે આંગળીમાં આપણે રિંગ વીંટી પહેરીએ છીએ, એટલે કે આપણા હાથની ચોથા નંબરની આંગળી. તો તે ક્યાં છે? તો પછી એ બતાવે છે કે હિયર આઈ એમ, હું અહીં છું.
ત્યાર પછી આવે છે કે હાઉ આર યુ ટુડે સર, તમે કેમ છો સાહેબ આજે? વેરી વેલ થેન્ક યુ, હું મજામાં, આભાર. ત્યાર પછી આવે છે કે વેરી ઇઝ પિંકી. પિંકી એટલે કે જે સૌથી નાની આંગળી છે આપણા હાથની, તે તો તેને અહીંયા પિંકી નામ આપવામાં આવેલું છે. છેલ્લી આંગળી પાંચમા નંબરની, તેને અહીંયા પિંકી નામ આપવામાં આવેલું છે. તો હિયર આઈ એમ, હું અહીં છું. તો પછી એને પ્રશ્ન પૂછવામાં આવે છે કે હાઉ આર યુ ટુડે મેમ, તમે આજે મેમ તમે કેમ છો? તો વેરી વેલ થેન્ક યુ, મજામાં, તમારો આભાર. એટલે કે ફરીથી આપણે આમાં રિપીટ કરીએ કે થમ્કિન. તો થમ્કિન એટલે શું થાય? તો થમ્કિન એટલે આપણા હાથનો અંગૂઠો, અંગૂઠાને આપણે કહીશું થમ્કિન. ત્યાર પછી આવે છે પોઈન્ટર. તો પોઈન્ટર એટલે આપણા હાથની બીજી આંગળી, જેના વડે આપણે કોઈ પણ વસ્તુને પોઈન્ટ એટલે કે બતાવી શકીએ છીએ, પોઈન્ટ કરી બતાવી શકીએ છીએ. ત્યાર પછી આવે છે ટોલમેન, એટલે કે આપણા હાથની ત્રીજી આંગળી જે સૌથી લાંબી છે બધી આંગળીઓમાં, એટલે એને કહેવામાં આવે છે ટોલમેન. ત્યાર પછી છે રિંગમેન, એટલે કે આપણા હાથની ચોથી આંગળી, તો તેને આપણે કહીશું રિંગમેન. ત્યાર પછી આવે છે પિંકી. તો પિંકી એટલે થાય છેલ્લી, જે આપણા હાથની પાંચમા નંબરની આંગળી છે તે. તો અહીંયા આપણા હાથની આંગળીઓને નામ આપવામાં આવેલા છે, અને આપણા હાથની આંગળીઓ વિશેની અહીંયા આપ સરસ મજાની પોએમ આપેલી છે, તો એને તમે ઘરે ગાવાનો કોશિશ કરજો. ચાલો હવે આપણે આગળ જોઈએ કે એક્ટિવિટી ટુ. તો એક્ટિવિટી ટુમાં અહીંયા એક સ્ટોરી આપેલી છે, ચુન્ની અને મુન્ની. તો તેની અહીંયા એક વાર્તા આપવામાં આવેલી છે. તો ચિત્ર જુઓ અને વાર્તાને સાંભળો. તો વાર્તાનું નામ છે આઈ લવ યુ ચુન્ની. ચુન્ની, તો ચુન્ની એ અહીંયા એક બિલાડીનું નામ આપવામાં આવેલું છે. તો બિલાડીને અહીંયા ચુન્ની કહેવામાં આવેલું છે, અને તેને અહીંયા આપેલું છે કે આઈ લવ યુ ચુન્ની, એટલે હું ચુન્ની, હું તને ચાહું છું. તો આપણે હવે વાર્તાને ચાલુ કરીએ. તો જો અહીંયા એક મુન્ની એન્ડ ચુન્ની આર બેસ્ટ ફ્રેન્ડ. તમને અહીંયા આ એક ચિત્ર આપવામાં આવેલું છે, દેખાય છે? તો આ જે છોકરી છે તો તેનું નામ છે મુન્ની, અને ચુન્ની એના હાથમાં જે છે તે બિલાડીનું બચ્ચું કે બિલાડી. તો તે એ મુન્નીની બેસ્ટ ફ્રેન્ડ છે, એની મિત્ર છે. મુન્ની એન્ડ ચુન્ની આર ફ્રેન્ડ્સ, એટલે કે મુન્ની અને ચુન્ની બંને બહેનપણીઓ છે. ચાલો આગળ જોઈએ કે ધે લીવ ટુગેધર. ટુગેધર એટલે કે સાથે, અને લીવ એટલે કે રહેવું, અને ધે એટલે કે તેઓ. તો તેઓ સાથે રહે છે. આગળ જોઈએ આપણે કે મુન્ની લવ્સ ચુન્ની એન્ડ ચુન્ની લવ્સ મુન્ની. મુન્ની ચુન્નીને ચાહે છે, લવ્સ એટલે કે ચાહવું. તો મુન્ની ચુન્નીને ચાહે છે, અને એન્ડ એટલે કે અને ચુન્ની લવ્સ મુન્ની, ચુન્ની મુન્નીને ચાહે છે, બંને એકબીજાને ચાહે છે. ચાલો આગળનું ચિત્ર જોઈએ આપણે કે ચુન્ની ઓલવેઝ ગેટ અપ અર્લી. અર્લી એટલે કે જલ્દી, અને ગેટ અપ એટલે કે ઉઠવું. તો ઓલવેઝ એટલે કે હંમેશા. તો ચુન્ની હંમેશા જલ્દી ઉઠે છે. શી કમ્સ આઉટ ફ્રોમ હર લિટલ બેડ. તે તેની પથારીમાંથી ઉઠી જાય છે, બહાર આવે છે પથારીમાંથી, પલંગમાંથી. બેડ એટલે કે પલંગ. તો તે તેના પલંગમાંથી બહાર આવે છે, ઉઠીને બહાર આવે છે. ધેન શી વેક અપ્સ મુન્ની ટુ. ત્યારબાદ મુન્ની પણ ઉઠી જાય છે. અહીંયા મુન્ની એ કોણ છે? તો મુન્ની એ બિલાડી છે, એટલે પછી. ધેન એટલે કે પછી. સી વેક અપ્સ મુન્ની ટુ, અહીંયા ટી ડબલ ઓ ટુ એટલે કે પણ, એટલે કે જ્યારે મુન્ની ઉઠી જાય છે એના પથારીમાંથી, તો ત્યારબાદ મુન્ની પણ ઉઠી જાય છે, ક્યાં તો એને જગાડે છે એટલે ઉઠી જાય છે. તો ચાલો ત્યારબાદ આપણે આગળ જોઈએ કે અહીંયા જો તમે ચિત્ર જુઓ છો કે એવરી ડે મુન્ની ક્લીન્સ હર ટીથ એન્ડ ટેક્સ અ બાથ. એટલે કે એવરી ડે એટલે કે દરરોજ,
ક્લીન્સ એટલે કે સાફ કરવું અને ટીથ એટલે કે દાંત. તો એવરી ડે મુન્ની ક્લીન્સ હર ટીથ એન્ડ ટેક્સ અ બાથ. દરરોજ મુન્ની જે છે તે એના દાંત સાફ કરે છે અને ટેક અ બાથ એટલે કે નવું અને નાય છે. ચાલો આગળ જઈએ કે ચુન્ની ડઝ નોટ ક્લીન હર ટીથ. ચુન્ની જે બિલાડી છે ને તેના વિશે આપેલું છે કે ચુન્ની ડઝ નોટ ઇટ ક્લીન હર ટીથ. ચુન્ની જે છે તે તેના દાંત સાફ કરતી નથી. સી ટેક્સ બાથ ઇન અ ટબ. તે ટબમાં નહાવા જાય છે. ચાલો આગળ. મુન્ની એન્ડ હર ફેમિલી પ્રે ટુ ગોડ. ગોડ એટલે કે ભગવાન અને પ્રે એટલે પ્રાર્થના કરવી. ફેમિલી એટલે કે કુટુંબ. એટલે કે મુન્ની એન્ડ હર ફેમિલી પ્રે ટુ ગોડ. મુન્ની અને તેનું કુટુંબ છે તે ભગવાનને પ્રાર્થના કરે છે. ચુન્ની ઓલ્સો ક્લોઝિસ હર આઈસ એન્ડ જોઇન્સ ધેમ. જો ચુન્ની જે બિલાડી હોય છે ને તે શું કરે છે તો ચુન્ની પણ તેની આંખો બંધ કરે છે આ બધાની સાથે. ક્લોઝિસ એટલે કે બંધ કરવી. આઈસિસ એટલે કે આંખો. તો ચુન્ની પણ તેની આંખો બંધ કરે છે એન્ડ જોઇન્સ ધેમ. જોઇન્સ એટલે કે જોડાવું અને ધેમ એટલે કે તેઓ એટલે તેઓની સાથે જોડાય છે. જ્યારે એ લોકો પ્રાર્થના કરતા હોય છે ભગવાનને ત્યારે આ ચુન્ની પણ છે તે એમની સાથે જોડાય છે. ચાલો આગળ જોઈએ. મુન્નીસ મધર પ્રિપેર્સ બ્રેકફાસ્ટ ફોર ધેમ. મુન્નીસ મધર એટલે કે મુન્નીની માતા. એપોસ્ટ્રોફી એસ લાગેલો છે એટલે કે કોઈના વિશે આપણે કહેવું હોય તેની કોઈ વસ્તુ વિશે તો આપણે અહીંયા એપોસ્ટ્રોફી એસ લગાવ્યું છે. એટલે મુન્નીસ મધર મુન્નીની નું નાની તો એના માટે અહીંયા એપોસ્ટ્રોફી એસ લાગે છે એ આપણે આગળ જોઈશું. તો મુન્નીસ મધર પ્રિપેર્સ બ્રેકફાસ્ટ ફોર ધેમ. મુન્નીની માતા તેના માટે નાસ્તો બનાવે છે. બ્રેકફાસ્ટ એટલે કે નાસ્તો અને પ્રિપેર એટલે બનાવો. તો મુન્નીની માતા તેના માટે નાસ્તો બનાવે છે. ચિત્રમાં તમે જોઈ શકો છો બનાવે છે ને. હા તો આગળ જોઈએ કે મુન્ની ડઝ નોટ ડ્રિંક ટી. ટી એટલે કે ચા અને મુન્ની ડ્રિંક એટલે કે પીવું. તો મુન્ની ચા પીતી નથી. જો અહીંયા નોટ લાગેલું છે એટલે પીતી નથી. તો મુન્ની ચા પીતી નથી. સી ટેક્સ અ ગ્લાસ ઓફ મિલ્ક વિથ બ્રેકફાસ્ટ. એટલે કે ગ્લાસ ઓફ મિલ્ક એટલે કે એક ગ્લાસ ભરીને દૂધ પીવે છે. તો સી ટેક્સ અ ગ્લાસ ઓફ મિલ્ક વિથ બ્રેકફાસ્ટ. તો તે તેના નાસ્તાની સાથે એક ગ્લાસ ભરીને દૂધ પીવે છે. લે છે ટેક્સ એટલે લેવું. આગળ છે આપણે ચુન્ની ડ્રિંક્સ મિલ્ક ફ્રોમ હર બાઉલ. બાઉલ એટલે કે વાટકો. તો ચુન્ની શું કરે છે જ્યારે મુન્ની દૂધ પીતી હોય છે ત્યારે. તો ચુન્ની પણ ત્યાં જાય છે અને ચુન્ની એનું જે બાઉલ હોય છે વાટકો તેમાંથી દૂધ પીવે છે. ચાલો આગળ જોઈએ આપણે કે એટ 10 o'clock મુન્ની ગોઝ ટુ સ્કૂલ. એટ 10 o'clock એટલે કે 10 વાગે મુન્ની શાળાએ જાય છે. ગોઝ એટલે કે જવું. સો ચુન્ની ઇઝ અલોન. અલોન એટલે કે એકલું. સો એટલે તેથી. તો સો એટલે કે તેથી ચુન્ની એકલી પડે છે. જ્યારે મુન્ની શાળાએ જાય છે તો ચુન્ની ઘરે એકલી પડે છે. સી સ્પેન્ડ ધ હોલ ડે વિથ મુન્નીસ મધર. હોલ ડે એટલે કે આખો દિવસ કોની સાથે. તો મુન્નીસ મધર મુન્નીની માતાની સાથે. વિથ એટલે સાથે. સ્પેન્ડ એટલે કે વિતાવો. તો તેણી કોણ. તો ચુન્ની જે બિલાડી છે તે. તો તેણી તેનો આખો દિવસ મુન્નીની માતા સાથે વિતાવે છે. ક્યારે? જ્યારે ચુન્ની શાળાએ જાય છે ત્યારે. ચાલો આગળ જઈએ આપણે કે એટ 5 o'clock ચુન્ની વેટ્સ ફોર હર ફ્રેન્ડ્સ એટ ધ ડોર સ્ટેપ. જ્યારે 5 વાગે છે ત્યારે ચુન્ની વેટ્સ એટલે કે રાહ જોવી. ચુન્ની ડોર સ્ટેપ એટલે કે એનો ઘરનો દરવાજો છે ત્યાં. તો જ્યારે 5 વાગે છે ત્યારે ચુન્ની તેના મિત્રોની રાહ બગથિયા પાસે ઊભા રહીને એના મિત્રોની રાહ જુએ છે. આગળ જો આપણે કે વેન મુન્ની કમ્સ સી રન્સ ટુવર્ડ્સ હર. વેન એટલે કે જ્યારે મુન્ની કમ્સ જ્યારે મુન્ની આવે છે ઘરે આવે છે ત્યારે. સી રન્સ ટુવર્ડ્સ હર.
તેની તેણી તેની ની એની બાજુ જાય છે. કોણ? તો ચુન્ની. મુન્ની પીક્સ હર સ્ટેપ. મુન્ની પીક્સ હર અપ એન્ડ હગ્સ હર. જ્યારે ચુન્ની એની બાજુ દોડીને આવે છે તો મુન્ની શું કરે છે? બિલાડી, જે ચુન્ની છે બિલાડી, તો તે મુન્નીની પાસે આવે છે. તો મુન્ની શું કરે છે? તો મુન્ની પીકઅપ્સ હર અપ. પીકઅપ્સ એટલે એને પકડી લે છે, ઉપર પકડી લે છે. અપ એટલે ઉપર, એને ઉપર પકડી લે છે અને એને શું કરે છે? હગ્સ હર એટલે કે એને ગળે મિલાવે છે. ચાલો ત્યાર પછી જોઈએ કે ધેન સી ગીવ્સ હર સમથિંગ ટુ ઈટ. અને પછી મુન્ની હોય છે તે એને કંઈક સમથિંગ એટલે કે કંઈક, ઈટ એટલે કે ખાવાનું અને ગીવ્સ એટલે આપવું. તો પછી તેને મુન્ની હોય છે તે ચુન્નીને કંઈક ખાવા માટે આપે છે. ચાલો આગળ જોઈએ આપણે કે એટ 5:30 મુન્નીસ ફ્રેન્ડ રેશમા ડેવિડ એન્ડ આશા કમ ટુ હર હાઉસ. એટલે કે જ્યારે 5:30 વાગે છે તો ત્યારે મુન્નીના મિત્રો કોણ કોણ છે? તો રેહાના ડેવિડ અને આશા એ ત્રણે ત્રણ તેના ઘરે આવે છે. કોમ એટલે આવવું, તેના ઘરે આવે છે. ધે ઓલ લાઇક ચુન્ની. તેઓને પણ ચુન્ની ગમે છે. લાઇક એટલે ગમવું. તો આઈના જે મિત્રો હોય છે ને મુન્નીના, રેહાના ડેવિડ અને આશા, તો એ ત્રણે ત્રણને પણ મુન્નીની જેમ ચુન્ની ગમે છે. ધે પ્લે વિથ અ બોલ ઇન ધ ગાર્ડન. ધે પ્લે વિથ અ બોલ ઇન ધ ગાર્ડન એટલે કે પ્લે એટલે રમવું, ધે એટલે કે તેઓ, વિથ એટલે કે સાથે, બોલ એટલે કે દોડો અને ઇન ધ ગાર્ડન એટલે બાગમાં. તો બાગ, તેઓ બાગમાં તેની સાથે દડા વડે રમે છે. સમટાઈમ્સ ધે પ્લે હાઈડ એન્ડ સીક ઇન ધેર હાઉસ. સમટાઈમ્સ એટલે કે કેટલીક વાર, હાઈડ એન્ડ સીક એટલે કે સંતા કુકડી, ઇન ધેર હાઉસ એટલે કે એના ઘરમાં, પ્લે એટલે રમવું. તો ક્યારેક તેઓ હાઈડ એન્ડ સંતા કુકડી તેના ઘરમાં રમે છે. ચાલો હવે આપણે આગળ જોઈએ. આફ્ટર ડિનર મુન્ની ડઝ હર હોમવર્ક એન્ડ રીડ્સ અ સ્ટોરી બુક. આફ્ટર ડિનર એટલે કે સાંજનું જમવાનું જ્યારે પતે છે તો ત્યારબાદ મુન્ની જે હોય છે તે પોતાનું ઘરકામ કરે છે. હોમવર્ક એને જે લેસન આપવામાં આવ્યું હોય છે તે હોમવર્ક કરે છે અને રીડ્સ અ સ્ટોરી બુક, વાર્તાની ચોપડી હોય છે તેને વાંચે છે. રીડ્સ એટલે કે વાંચવું, વાર્તાની ચોપડી વાંચે છે. ચુન્ની સીટ્સ બિસાઇડ હર. બિસાઇડ એટલે કે બાજુમાં. તો ચુન્ની ત્યારે શું કરે છે? સીટ્સ એટલે બેસવું. ચુન્ની તે મુન્નીની બાજુમાં જઈને બેસે છે. સમટાઈમ્સ મુન્ની વોચિસ ટીવી. સમટાઈમ્સ એટલે કેટલીક વાર મુન્ની ટીવી જુએ છે. વોચિસ એટલે જોવું, ટીવી જુએ છે. ઓર પ્લેસ અથવા તો એ રમે છે. પ્લેસ એટલે રમવું. ઓન હર સ્મોલ કીબોર્ડ, એની પાસે એક રમવાનું કીબોર્ડ છે કે જેના પર તે મ્યુઝિક સાંભળી શકે છે, તો તે કીબોર્ડની સાથે રમે છે. ચુન્ની એન્જોયઝ ધ મ્યુઝિક. જ્યારે કીબોર્ડ વાગતું હોય છે ને તો ત્યારે મુન્નીની સાથે સાથે આ ચુન્ની પણ હોય છે, તે પણ મ્યુઝિકની મજા માણે છે, સંગીતની મજા માણે છે. મ્યુઝિક એટલે કે સંગીત. ચાલો આગળ જોઈએ આપણે કે એટ 10:00 મુન્ની ગોઝ ટુ બેડ. એટ 10:00 એટલે કે 10, જ્યારે 10 વાગે છે ત્યારે મુન્ની ગોઝ ટુ બેડ, ત્યારે મુન્ની પથારીમાં જતી રહે છે. ચુન્ની ડઝ નોટ લાઇક ટુ સ્લીપ અલોન. ચુન્નીને એકલું સૂવાનું ગમતું નથી. સી જમ્પ્સ. જમ્પ્સ એટલે કે કૂદકો મારો. તેણી કૂદકો મારે છે. એન્ડ સ્લીપ્સ ઇન મુન્નીઝ બેડ. અને મુન્નીની જે પલંગ હોય છે તેમાં જઈને સૂઈ જાય છે. સ્લીપ્સ એટલે કે સૂઈ જવું. મુન્નીના પલંગમાં સૂઈ જાય છે. આફ્ટર સમ ટાઈમ મુન્નીઝ પાપા પુટ્સ ચુન્ની ઇન હર સ્પેશિયલ બેડ. આફ્ટર સમ ટાઈમ એટલે કે કેટલાક ટાઈમ પછી મુન્નીના જે પિતા હોય છે તે શું કરે છે? તો મુન્નીના પિતા પુટ્સ એટલે કે એને ઉચકે છે. અને ક્યાં લઈ જાય છે? તો ચુન્ની
ચુન્ની ઇન હર સ્પેશિયલ બેડ. મુન્નીના પપ્પા હોય છે તે ચુન્નીને ઉચકી લે છે અને પછી જે ચુન્ની માટે એક સ્પેશિયલ એટલે કે અલગ અલગ એક પલંગ હોય છે તેમાં એને ત્યાં લઈ જાય છે. ચાલો આપણે આગળ જોઈએ કે હવે તમારા શિક્ષક જેવા વાક્ય બોલશે તો તે મુન્નીને લાગુ પડતા હોય તો તાળી પાડો અને ચુન્નીને લાગુ પડતા હોય તો મ્યાવ મ્યાવ બોલો. એટલે આપણે જોવાના છે કે કયું વાક્ય ચુન્ની માટે છે અને કયું વાક્ય મુન્ની માટે છે. તો ક્લીન ટીથ, દાંત સાફ કરવા, તો એ કોણ કરે છે? તો એ મુન્ની કરે છે. ચાલો ત્યાર પછી જો ડ્રિંક્સ મિલ્ક ફ્રોમ બાઉલ, વાટકામાંથી દૂધ પીવું, તો એ કોણ કરે છે? તો તે ચુન્ની કરે છે. ત્યાર પછી ગોઝ ટુ સ્કૂલ, તો કોણ જાય છે? તો મુન્ની શાળાએ જાય છે. ત્યાર પછી ડઝ હોમવર્ક, હોમવર્ક કોણ કરે છે, ઘરકામ કોણ કરે છે? તો તે મુન્ની કરે છે. ટેક અ બાથ ઇન ધ ટબ, કોણ આવશે અહીંયા? તો અહીંયા આવશે ચુન્ની. ચુન્ની હોય છે તે ટબમાં નાહી છે. ત્યાર પછી વેક અપ હર ફ્રેન્ડ, વેક્સ અપ હર ફ્રેન્ડ, એના મિત્રોને ઉઠાડે છે. કોણ ઉઠાડે છે? તો અહીંયા આવશે મુન્ની. મુન્ની પહેલાં ઉઠે છે અને ત્યારબાદ એની જે મિત્ર હોય છે તેને ઉઠાડે છે. ચાલો એક્ટિવિટી થ્રી, તો એક્ટિવિટી થ્રી જે છે તો તેમાં શું કરવાનું છે કે વોટ ઇઝ શી ડુઈંગ, ચુન્ની અને મુન્ની બંને શું કાર્ય કરે છે તે તમારે નોટબુકમાં લખવાનું છે. તો અહીંયા આપણે આ જે ક્રિયાઓ છે ને તો તે જ બધી તમારે તેને વાક્ય બનાવીને લખવાના છે. અહીંયા તમને ચિત્ર આપેલા જ છે, તો આ ચિત્રમાંથી તમારે જોવાનું છે કે કયું વાક્ય કોના માટે આપેલું છે, તો તે તમારે કરવાનું છે. આના વાક્ય અહીંયાથી જોઈને ચુન્ની અને મુન્ની કયા કયા કામ કરે છે તો તે વાક્ય તમારે લખવાના છે નોટબુકમાં. અને આ જે પોએમ છે તો તે પોએમને તમારે ઘરે ગાવાની છે. આ પોએમ જે છે તે થમકીનવાળી, બરાબર, તે પોએમ તમારે ગાવાની છે ઘરે અને તેને યાદ કરવાની છે. અને આ જે પ્રશ્ન છે વાક્ય બનાવવાના છે તો તે વાક્ય તમારે અહીંયા શબ્દ આપેલા છે કે ક્લીન્સ ધ ટીથ, ડ્રિંક્સ વિથ ડ્રિંક્સ મિલ્ક ફ્રોમ બાઉલ, તો તે તમારે ચુન્ની અને મુન્નીના વાક્યો લખવાના છે બનાવીને, બરાબર, કોણ કઈ ક્રિયા કરે છે તે અને પછી મને બતાવવાનું છે, બરાબર. અને આના પછીની જે છે તે હવે આપણે આગળના વિડીયોમાં જોઈશું.